પાંડેસરા પિયુષ પોઈન્ટના બ્રિજ પરથી પસાર થઈ રહેલા યુવકના ગળામાં પતંગની દોરી ભરાઈ જતા સારવાર દરમિયાન મોત। મકર સંક્રાંતિને 15 દિવસ પૂર્ણ થઈ ગયા છે, પરંતુ હજી પણ માજાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે। માંજાના કારણે અકસ્માત થવાની ઘટના સતત મકર સંક્રાંતિ દરમિયાન બનતી રહે છે, પરંતુ આજે ફરી એક વખત યુવકનું ગળું કપાતા મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે, જેમાં મૂળ બિહારનો રહેવાસી અકમલ યજદાની તેના મોટા ભાઈ અજમલને ત્યાં જવા માટે નીકળ્યો હતો। બે ભાઈઓમાં અકમલ નાનો હતો, ભાઈના ઘરે જવા માટે પાંડેસરા પિયુષ પોઈન્ટનો બ્રિજ પસાર કરતો હતો, તે દરમિયાન ગળાના ભાગે ગંભીર ઈજા થતાં ગળાની નસો કપાઈ ગઈ હતી અને લોહી ખૂબ મોટી પ્રમાણમાં વહી ગયું હતું। અકમલને 108ની મદદથી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો, પરંતુ ગળાના ભાગે માજાના કારણે ઈજા ખૂબ જ વધુ થઈ હતી, જેના કારણે તેનું મોત નિપજ્યું હતું। અકમલ સ્ટોન ચોંટાડવાનું કામ કરતો હતો। એકાએક અકમલનું મોત થતાં તેના પરિવારજનોમાં શોકનું મજુ ફરી વળ્યું છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। મોહમ્મદ મુસ્તાક મોહમ્મદજી, ક્યા હુઆ થા યહાં પે? यहाँ पे वही अपना कैलाश चौकड़ी से अपने भाई के पास जो मिलने के लिए जा रहा था, तो हाउसिंग ब्रिज के ऊपर ये पतंग का डोर लगा तो उसका नटी कट गया, तो दूसरा आदमी उठा करके हॉस्पिटल लेके आया। जब तक हम लोग को मालूम पड़ा तो हम लोग आए हॉस्पिटल, अब तक वो डेट कर चुका था। ये जो मरा है उसका नाम क्या था और क्या काम करता था? मोहम्मद अकमल यजदानी नाम था उसका, वो स्टोन का काम करता था। अच्छा, कितने बजे के आसपास ये हादसा हुआ? ये 4:30 बजे के बीच में हादसा है। परिवार में उनके कौन कौन है? 4 और 5 के बीच में हादसा हुआ है। परिवार में कौन कौन है? परिवार में उसका 5 बहन है, 2 भाई था, माँ बाप है,